हेलो फ्रेंड्स, श्री आर के पांत रोड साइंस कॉलेज धानेरा ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। डिपार्टमेंट ऑफ फिजिक्स पेपर 302 यूनिट 2 नी अंदर आपणे बेजिक ट्रांजिस्टर एम्प्लीफायर चैप्टर स्टार्ट करेल छे, एमां आजे आपणे पार्ट 3 जोईशुं। आना पहेला मित्रों आपणे बे पार्टनी अंदर ट्रांजिस्टर एम्प्लीफायर ए चार टर्मिनल तरीके वर्ते छे एना विशे वात करी हती। त्यारबाद महत्वनो जे टॉपिक हतो के जे ट्रांजिस्टर एम्प्लीफायर छे एनु एनालिसिस करवा माटे आपणे हाइब्रिड मॉडल सर्किटनो यूज़ करता होईए छीए, अने तेनु मैथमेटिकल एनालिसिस आपणे करवा माटे एना जे एच पेरामीटर छे एना विशे आपणे चर्चा करी हती। एच पेरामीटर एटले के अचळांकोना सूत्रो, एना एकमो, एना विशे वात करी। हवे आजे आपणे ए एच पेरामीटरनो यूज़ करी આગળ એક બીજો ક્વેશ્ચન જોઈશું। ક્વેશ્ચન નંબર 3 જે છે કે એચ પ્રાચલનો સમતુલ્ય પરિપથ દોરી તેના સમીકરણ લખો। એટલે કે પહેલાં તો બેઝિક એચ જે એચ હાઇબ્રિડ મોડેલ છે તેનો આપણે સર્કિટ ડાયાગ્રામ દોરી તેના ઇક્વેશન લખીશું, અને તેના ઉપરથી આપણે કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર માટેના જે પરિપથ છે તે પરિપથો અને તેના સમતુલ્ય પરિપથ અને સમીકરણ જોઈશું। तो हवे आपणे स्टार्ट करीशुं। अहीं तमने जो एक नमूना तरीके तमने एक हाइब्रिड मॉडल आपेलुं छे, तो हवे हाइब्रिड मॉडल समझवा माटे जे ट्रांजिस्टर एम्प्लीफायर छे एनुं हाइब्रिड मॉडल समझवा माटे तेना अचळांकोनी जे लास्ट टाइम वात करी हती तो तेनी मददथी हवे आपणे पहेला बे इक्वेशनो छे ए जोईशुं। तो अहीं आगळ तमारा बे इनपुट अने आउटपुट विधेय थशे। इनपुट तरीके तमारो V1 अने आउटपुट तरीके I2 थशे। V1 નું ફોર્મ્યુલા થશે આ રીતે H11 I1 પ્લસ H12 V2, જે તમારે યાદ રાખવાનું છે। I2 ઇઝ ઇક્વલ ટુ H21 I1 પ્લસ H22 V2। આ કઈ રીતે આવે છે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી, કારણ કે આ જે ફોર્મ્યુલા છે 1 અને 2 એ સમગ્ર ચેપ્ટરમાં આપણે યુઝ કરીશું। તો ફરીથી જોઈએ, V1 બરાબર થશે H11 I1 પ્લસ H12 V2, એ પ્રમાણે I2 ઇઝ ઇક્વલ ટુ H21 I1 પ્લસ H22 V2। H11 એટલે આપણે જાણીએ છીએ કે ઇનપુટ અવરોધ, H12 એટલે કે રિવર્સ વોલ્ટેજ ગેઇન, H21 એટલે ફોરવર્ડ પ્રવાહ ગેઇન, અને H22 એટલે થશે તમારો આઉટપુટ એડમિટન્સ। હવે આનો યુઝ કરીને આપણે હાઇબ્રિડ મોડલને સમજીએ। તો તમારું જે હાઇબ્રિડ મોડલ છે અહીં આગળ જેમાં તમે અહીંયા જે ઇનપુટ અને આઉટપુટ ભાગ છે, તો ઇનપુટ ભાગને થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવામાં આવે છે। હવે થેવેનિન સમતુલ્ય પરિપથ આપણે જાણીએ છીએ કે થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન અવરોધથી જે સિરીઝ જોડાણ બને જેને કહેવાય છે થેવેનિન સમતુલ્ય પરિપથ। તો આપણું જે હાઇબ્રિડ મોડેલ છે તેમાં ઇનપુટ જે છે તેની અંદર પણ આ રીતે તમે જુઓ છો કે થેવેનિન ઇક્વિવેલન્ટ વોલ્ટેજ છે આ H12 V2, અને થેવેનિન અવરોધ જે છે જે H11, અને એ બંને સિરીઝમાં હોવાથી તેને આપણે થેવેનિન સમતુલ્ય પરિપથ કહી શકીએ। તો એ જ પ્રમાણે જે આઉટપુટ છે એમાં નોર્ટન થિયરમ પ્રમાણે એ સર્કિટ બનશે। નોર્ટનમાં આપણે જાણીએ છીએ કે પ્રવાહ અને જે અવરોધ છે છેલ્લે એ આપણને સમાંતરમાં મળે છે। તો અહીં પણ આ જે H21 I1 એક પ્રવાહ છે અને H22 છે એક અવરોધ છે, અને બંનેનું સમાંતર જોડાણ હોવાથી આઉટપુટને આપણે નોર્ટન સર્કિટ તરીકે જાણી શકીએ છીએ। હવે તમારે દરેક વસ્તુ અહીંયા આપણે જોઈ લઈએ, તો જે વોલ્ટેજ છે અહીં ઇનપુટમાં એ V1 તરીકે ઓળખાશે, પછી પ્રવાહ જે છે પેલા અવરોધ છે H11 અને એમાંથી પસાર થતો પ્રવાહ I1, વોલ્ટેજ છે એ H12 V2, પછી જે આઉટપુટની અંદર પ્રવાહ જે છે H21 I1, આઉટપુટ પ્રવાહ I2 થશે અને અવરોધ થશે H22 અને વોલ્ટેજ થશે V2। અને આ રીતે જે બનતી જે સર્કિટ છે જે છે એચ પેરામીટર ઇક્વિવેલન્ટ સર્કિટ, જેને શું કહીશું એચ પેરામીટર ઇક્વિવેલન્ટ સર્કિટ, કે જેમાં ઇનપુટની અંદર એક અવરોધ અને વોલ્ટેજ, આઉટપુટમાં પ્રવાહ અને અવરોધ, અને ઇનપુટમાં V1 આઉટપુટમાં V2, ઇનપુટનો જે કરંટ થશે I1 થશે, આઉટપુટનો જે કરંટ થશે I2, એટલે બે સમીકરણની મદદથી સર્કિટ ડાયાગ્રામ છે એ આ રીતે દોરી શકાય। હવે આપણે જઈશું એના કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન, એ પહેલાં વાત કરી લઈએ કે સમીકરણ 1 ની મદદથી ઇનપુટ સર્કિટ તારવવામાં આવે છે અત્યારે વાત કરીએ પ્રમાણે।
તેની અંદર જે એચ વન ટુ વી ટુ છે એને વોલ્ટેજ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે અને જે શ્રેણીમાં અવરોધ એચ વન વન તરીકે દેખાય છે. એ જ પ્રમાણે આઉટપુટ સર્કિટ સમીકરણ બેની મદદથી તારવવામાં આવે છે અને તેમાં પ્રવાહ જનરેટર એચ ટુ વન આઈ વન અને શન્ટ અવરોધ તમારો છે એ એચ ટુ ટુ સામેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ત્રણેય દિશાઓ માટેના એચ સમતુલ્ય પરિપથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે, જેમાં આપણે પહેલું જોઈએ તો કોમન એમીટર. તો હાઇબ્રિડ મોડલના સર્કિટ અને એના સમીકરણ જોયા પછી હવે ફર્સ્ટ જે કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે એના હાઇબ્રિડ મોડલથી કઈ રીતે સમજી શકાય એ જોઈએ. તો આપણે મિત્રો જાણીએ છીએ કે કોમન એમીટર, તો કોમન એમીટરમાં જનરલી તમારે યાદ રાખવાનું કે અહીંયા ગ્રાઉન્ડની અંદર જે હશે આ રીતે યાદ રાખવાનું કે અહીંયા એમીટર, અહીંયા બેઝ અને કલેક્ટર. તો હવે અહીંયા જે બેઝ થશે એ તમારો ઇનપુટ ભાગ થશે અને કલેક્ટર થશે આઉટપુટ ભાગ થશે. હવે આપણે એના સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો અહીંયા આગળ જે ઇનપુટ અવરોધ થશે એ મિત્રો કયો થશે, તો ઇનપુટ અવરોધ થશે એ તમારો પહેલાં તો ઇનપુટ છે એચ આઈ, ઓકે, અને કોમન એમીટર માટે છે એચ આઈ ઈ. ચલો રિવર્સ વોલ્ટેજ ગેન એ થશે તમારો એચ આર તો ખરો, પણ એચ આર ઈ અને થશે વી સી. સમીકરણ પરથી જોઈએ આ કઈ રીતે આવે છે. આઉટપુટમાં પ્રવાહ જોઈએ તો એચ એફ, હવે કોમન એમીટર માટે છે એટલે અહીંયા આગળ એચ એફ બી નહીં આવે પણ એચ એફ અને ઈ આવશે. શું આવશે મિત્રો? એચ એફ ઈ ઇન્ટુ આઈ બી. આ કઈ રીતે આવે છે આપણે સમીકરણ દ્વારા જોઈએ છીએ. અને એના સમાંતરમાં અવરોધ છે એચ ઓ ઈ. વી બી અહીં થશે તમારો ઇનપુટ વોલ્ટેજ અને વી સી થશે એ તમારો આઉટપુટ વોલ્ટેજ. જો તમે સર્કિટમાં આ રીતે ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરશો તો તમે ઇક્વેશન છે ફટાફટ લખી શકશો. હવે મારે એને ઇક્વેશન લખવા છે. તો આપણું જે ઇક્વેશન હતું મેન ઇક્વેશન હાઇબ્રિડ મોડલ માટેનું તે આ રીતે હતું કે વી વન બરાબર એચ વન વન આઈ વન પ્લસ એચ વન ટુ વી ટુ. હવે એને આપણે કોમન એમીટરથી લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો જો વી વન, વી વન એટલે તમને વાત કરી કે અહીંયા બેઝ છે એ તમારા ઇનપુટમાં આવે છે, તો આપણે લખવાનું વી બી. શું આવશે? વી બી. જો તમે આ સમીકરણ જોઈ શકો છો તો ચલો વી વનની જગ્યાએ આવશે વી બી. આપણે ફરીથી અહીંયા લખી દઈએ કે ચાલો આ એ, અહીંયા બી અને ઈ બી અને અહીંયા સી. ચલો આ ભાગ છે એ તમારો ઇનપુટ તરીકે થશે. તો ઇનપુટ વી વન તો અહીંયા થશે વી બી ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે લખવાનું તે એચ વન વનની જગ્યાએ આપણે જાણીએ છીએ કે એચ આઈ કહેવાય, તો એચ આઈ કોમન ઇમીટર છે તો એચ આઈ ઈ લખી દેવાનું. ઇન્ટુ આઈ વન, ચલો આઈ વન એટલે તમારો અહીંયા જે બી છે તો એ તમારો શું થશે ઇનપુટ પ્રવાહ, તો આઈ બી પ્લસ એચ વન ટુ જેને આપણે એચ આર કહીએ છીએ, તો એચ આર કોમન ઇમીટર છે તો એચ આર ઈ. ઇન્ટુ વી ટુ, તો વી ટુ એટલે અહીંયા આગળ તમારું આઉટપુટમાં કલેક્ટર છે તો વી સી થશે. તો આ રીતે તમે સરળતાથી સમીકરણ લખી શકશો. હવે વાત કરીએ આઈ ટુ માટે, એટલે કે તમારો આઉટપુટ પ્રવાહ. હવે આઉટપુટની અંદર સી છે તો પ્રવાહ પણ આઈ સી આવશે, તો આઈ સી ઇઝ ઇક્વલ ટુ એચ ટુ વન એટલે એચ એફ કહેવાય છે, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી. તો એચ એફ કોમન ઇમીટર એ મીટર છે એટલે એચ એફ ઈ આવશે. અહીં આપણે લખીશું એચ એફ ઈ, એચ એફ ઈ લખીશું, આ આપણે સુધારીશું. ઓકે, તો એચ એફ ઈ. ચલો પ્રવાહ આઈ વન, તો આઈ વનની જગ્યાએ આપણે આઈ બી. હવે જે ઉપર જે છે એ પ્રમાણે લખવાનું છે. અહીંયા આઉટપુટ એચ ટુ ટુ એટલે આઉટપુટ એડમિશન એચ ઓ ઈ અને વી સી જે છે એ રીતે અહીંયા તમે લખી શકો વી સી. તો આ હતું કોમન એમીટર કન્ફિગ્યુરેશન માટેની ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની સર્કિટ અને એનું હાઇબ્રિડ મોડલ સર્કિટ અને એના ઇક્વેશન. હવે આ રીતે તમે સેમ મિત્રો કોમન કલેક્ટર માટે, હવે અહીંયા જે કોમન કલેક્ટર જે સર્કિટ શોર્ટ સર્કિટવાળી જે તમારે આકૃતિ આપી છે એની જગ્યાએ તમે આ રીતે પણ દોરી શકો છો કે તમારે અહીંયા આગળ તમે આ રીતે સર્કિટ દોરી શકો મિત્રો. અહીંયા સી રાખી, અહીંયા એમીટર રાખી અને અહીંયા બેઝ રાખી અને તમે દોરી શકો છો. તો ઉપર એમીટર થશે, અહીંયા બાજુમાં બેઝ અને નીચે કલેક્ટર. હવે મારે એના ઇક્વેશન લખવા છે. તો આ તો તમને સર્કિટ ખબર હશે બરાબર કે જેની અંદર અહીંયા આઈબી હશે, અહીંયા આઈ કરંટ હશે અને આઈસી હશે. આપણે આ જે સર્કિટ છે એને આપણે અલગ રીતે દોરી આપણે સમજીએ, આ રીતે પણ દોરી શકાય. હવે વી બી છે, તો વી બી બરાબર શું થશે? એટલે કે આપણે પહેલો વી વન છે તો અહીં તમે જુઓ આ ઇનપુટમાં આવે છે, તો વી બી ઇઝ ઇક્વલ ટુ એચ આઈ, હવે બી સી થશે, એચ આઈ સી થશે કારણ કે કોમન કલેક્ટર છે. તો એચ આઈ સી ઇન્ટુ આઈ વન, તો બે અહીંયા થશે આઈ બી કારણ કે તમારો ઇનપુટ કરંટ છે, પ્લસ એચ આર રિવર્સ વોલ્ટેજ ગેન, એચ આર કોમન કલેક્ટર છે તો એચ આર સી અને વી ઈ જુઓ છે અહીંયા આઉટપુટમાં વી. તો આ રીતે તમે
एमीटर बेज और कलेक्टरनुं पहेला लॉकेट करी नाखो स्थान, तो तमे तमे झड़पथी आ इक्वेशन लखी शको जे तमारा हाइब्रिड मॉडल छे ए इक्वेशन परथी। ए ज प्रमाणे आई ई एटले के आई टू, तो ए अहींया आउटपुट में छे, तो आई ई इज इक्वल टू एच एफ सी इनपुट प्रवाह फरीथी आई बनावे छे, तो आई बी अने एच ओ सी पी ई, तो आ जे छे तमारुं ए थशे कॉमन कलेक्टर माटे। अने लास्ट वात करी मित्रों कॉमन बेस माटे, तो कॉमन बेस माटे आपणे जाणीए छीए, तो अहीं तमने आ कॉमन बेस बेसनी ट्रांजिस्टर एम्प्लिफायरनी सर्किट छे, चलो एमां कई रीते समझीशुं। तो कॉमन बी अहींया नीचे राखीए, ओके अहींया आपणे ए राखीए छीए, ई राखीए छीए अने अहींया सी राखीए छीए, चलो आ इनपुटमां। तो चलो हवे वी वन लखवुं छे, तो शुं आवशे अहींया आगळ, वी ई इज इक्वल टू एच आई बेस छे तो एच आई बी आई वन, तो अहीं थशे आई ई इनपुट प्रवाह प्लस एच आर बी, एच आर बी कॉमन बेस माटे एच आर बी आउटपुट वी टू, तो अहीं जगह अहीं सी आउटपुट माटे वी सी। ए ज प्रमाणे आई टू, तो अहीं थशे आई सी बराबर इज इक्वल टू एच एफ, तो अहीं एच एफ कॉमन बेस छे तो एच एफ बी, आई वन की जगह लखीशुं आपणे आ इनपुट आई ई प्लस एच ओ बी अने वी सी एमना एम। तो आज हतुं तमारुं ए कॉमन बेस माटे ट्रांजिस्टर एम्प्लीफायरनी सर्किट, एना हाइब्रिड मॉडलनी सर्किट अने एना इक्वेशन। हवे एना उपरथी आपणे कही शकीए कि अहीं सर्किटने एच प्राचल समतुल्य कहेवामां आवे छे, कारण के तेनो इनपुट भाग थेवनिन, आपणे जे कहेवाय छे थेवनिन समकक्ष अने श्रेणी अवरोध साथेनो वोल्टेज जनरेटर छे, ज्यारे आउटपुट सर्किट नॉर्टन समतुल्य छे, એમ તમને સમજાવ્યું એ પ્રમાણે, એટલે કે પ્રવાહ જનરેટર વિથ શન્ટ અવરોધ। હવે અહીંયા જે ક્વેશ્ચન છે કે સમતુલ્ય પરિપથમાં ઇનપુટ પર આઉટપુટની અસર સમતુલ્ય જનરેટર એચ વન ટુ વી ટુ દ્વારા રજૂ કરી શકાય છે અને તેનું મૂલ્ય આઉટપુટ વોલ્ટેજ પર આધારિત હોય છે, એટલે કે તમારું જે ઇનપુટ છે એનું વોલ્ટેજ છે એ મૂલ્ય એ આઉટપુટ પર આધારિત હોય છે। તે જ પ્રમાણે આઉટપુટ પર ઇનપુટની અસર પ્રવાહ જનરેટર એચ ટુ વન આઈ વન દ્વારા દર્શાવાય છે અને તેના ઉપર તે ઇનપુટ પ્રવાહ ઉપર આધાર રાખે છે, એટલે આ તમારે પણ પૂછાઈ શકે છે કે બંને જે કોન્ફિગરેશન જે ઇનપુટ અને આઉટપુટ છે એ એકબીજા ઉપર શું છે ડિપેન્ડ હોય છે, એટલે જે તમારો એચ વન ટુ વી ટુ દ્વારા રજૂ થાય છે તમારો જે વોલ્ટેજ છે અને એનું મૂલ્ય આઉટપુટ વોલ્ટેજ ઉપર આધારિત છે। આથી સમતુલ્ય પરિપથનો અંત્ય એટલે કે ખૂબ જ બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો આજે આપણે જે સમજ્યા હાઇબ્રિડ મોડલ, અને હાઇબ્રિડ મોડલ ઉપરથી આપણે જુદા જુદા જે કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર માટેના જે સર્કિટ હતા એનું હાઇબ્રિડ મોડલ અને એના ઇક્વેશનો જોયા। ઓકે મિત્રો, થેન્ક યુ।